अनुसंधान है। अद्भुत, अद्भुत मीन्स अनोखा, अद्भुत एटले अनोखा। पछी छे निर्माता, निर्माता एटले बनाने वाला, जे बनावता होय ए, जे पिक्चर जे बनावता होय ए। पछी छे हस्ताक्षर, हस्ताक्षर एटले के दस्तक करे। पछी त्यारबाद घटना, घटना एटले के प्रसंग। पछी छे उपस्थित, उपस्थित एटले के हाजिर। हवे मानपत्र, मानपत्र एटले के आदर से लिखा पत्र, એટલે શું કહીએ તો કે માનપત્ર। પછી છે આયોજન, આયોજન એટલે કે ઇંતજામ, શું થાય છે ઇંતજામ। પછી તો કે આભૂષણ, આભૂષણ એટલે કે ગહેના, ગહેના, શું થાય તો કે ગહેના। પછી છે નીલામ, નીલામ, નીલામ એટલે કે બોલી લગાવવા, વેચના, જે બોલી લગ, બોલી બોલીને વેચવામાં આવે છે એને શું કહેવાય તો કે નીલામ। હવે તો કે આગળ ભાષણ, ભાષણ એટલે શું થાય તો કે સભા, અથવા તો કે સામે બોલના, એને શું કહેવામાં આવે તો કે ભાષણ। હવે છે ત્યાગ, ત્યાગ એટલે કે સમર્પણ, શું થાય તો કે ત્યાગ એટલે કે સમર્પણ। હવે જે આપણે પેજ નંબર જે ચાલુ, પેજ નંબર 7 પર છે કે અનુભવે ઇન્સાન, એમાં તો કે આપણે આગળ જોઈએ છે તો કે એમાં છે સચ્ચા દાન, એટલે સાચું દાન। એમાં આગળ જોઈએ તો કે આ એક ચિત્ર આપ્યું છે જેમાં ગાંધીજી છે, તેની બાજુમાં તો કે કેટલું સોનું છે, ઝવેરાત, અને આની તો કે થોડી લેડીઝ ઊભી છે, એક છોકરી છે, એમાં દર્શાવ્યું છે। હવે આગળ જોઈએ તો કે મલબાર, એટલે મલબાર કેરળની બાર છે, એટલે કેરળની બાર છે। મહા બટગરા નામ કે એક ગામ કે સભા કા આયોજન કિયા કિયા ગયા, એટલે ત્યાં તો એક સભાનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીજી ને અપને ભાષણ મે, એટલે ગાંધીજી છે તેના ભાષણમાં સભા મે ઉપસ્થિત સભી બહેનો છે જેવરોની ભીખ માંગી, એટલે કે જેના જ્યાં ઉપસ્થિત હતી બહેનો અહીંયા આગળ તો કે જે ઘરેણા હતી એની તો કે ભિક્ષા માંગી। પછી છે બહુ સી વસ્તુ ભેટ મે, એટલે ઘણી બધી વસ્તુ હતી તો કે તેને ભેટ કે ભેટ સ્વરૂપે પતિરાજીને મળી। આગળ અપના ભાષણ સમાપ્ત કરકે ગાંધીજી, ગાંધીજી ઉનકો નીલામ કરને લગે, એટલે ગાંધીજીનું ભાષણ હતું કે પૂરું થયું, એટલે પછી જે આ ઝવેરાત હતી તો કે એનું નીલામ કરવા લાગ્યા। ઉસી સમય, એટલે તે સમયે કુમુદી નામથી 16 વર્ષની એક કન્યા ધીરે સે મંચ પર ચડી, એટલે કે 16 વર્ષની જે છોકરી હતી ઈ તો કે ધીમે થી જે સ્ટેજ હતો તેની ઉપર તો કે આવરે। ઉસને એક હાથથી સોને કી ચુડી ઉતારી, ઉતારી ઓર, એટલે કે એક હાથથી જે સોનાની બંગડી હતી તે તો કે ઈ ઉતારી, ઓર ઉસે ગાંધીજી કો દેતે હુએ બોલી, એટલે ગાંધીજીને દીધી અને તે કોઈ ની क्या आप मुझे अपना हस्तखत देंगे, એટલે તમે મને છે તો હસ્તખત કર દેશો, એટલે કે જે 16 વર્ષની છોકરી છે તે બોલે છે। ગાંધીજી હસ્તખત કરતી રહે, એટલે કે ગાંધીજી છે તો કે હસ્તખત કરતા હતા ત્યારે કે ઉસને દૂસરે હાથની ચુડી ભી ઉતારી, એટલે એના બીજા હાથની જે બંગડી હતી એ પણ તો કે ઉતારી હતી। મહત દેખ કર ગાંધીજીને કહા, એ જોઈને તો કે ગાંધીજીએ કીધું અરે અરે પગલી પગલી લડકી દોનો ચુડિયા દેને કી જરૂરત નહીં, એટલે કે બે બંગડી તો કે દેવાની જરૂરત નથી,
लेकर के तो के अपने हस्तगत दे देता है, यानी एक जे बकरी छे तो के इले ने हम तो के हस्तगत कर देस। इसके उत्तर में गोमती ने अपने गले का सुवर्ण उतार दिया, એટલે કે જે એના જે રોકમાં તો કે સોનાનો હાર હતો ઈ તો કે ઉતારીને દીધો એના જવાબમાં। ગાંધીજીને પૂછ્યા કે ગાંધીજીએ પૂછ્યું તુમને અપને માતા પિતા સે આપના લેલી કે ને, એટલે કે તે તારા મમ્મી પપ્પા છે એની આગળ તો કે આપના લીધી ને એ તો કે પૂછ ગાંધીજીએ। बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ित बूटी भी निकल गई, इसलिए कि ये कोई जवाब ना है तो अरे ना कान में से बूटी पेटी थी ये गांधी ने दिए आप की। गांधी जी ने पूछा, गांधी जी ने तो कि पूछो तुमने इन आभूषण को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है ने, કઈ નથી। હવે તો કે આગળ આપણે નવું જે પાઠ છે